આજે 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિન અંગે જનજાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. માનવ જીવનના અસ્તિત્વ માટે પર્યાવરણ અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ હાલમાં જે રીતે ઇન્ડસ્ટ્રીઝ અને કોન્ક્રીટ તથા બિલ્ડિંગોના જંગલો ઊભા થઈ રહ્યા છે, જેના કારણે વિશ્વમાં કુદરતી આફતોનો કહેર વર્તાઈ રહ્યો છે. વડોદરા શહેરની વાત કરીએ તો શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે કરોડોના ખર્ચા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વિશ્વામિત્રી નદીની દુર્દશા સૌ કોઈ જાણે છે. ત્યારે આજે વડોદરા શહેરના સમા વિસ્તાર કે જ્યાં સાંસદનો વિસ્તાર પણ આવેલ છે, ત્યાં આવેલા લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઉત્તર ઝોનની વહીવટી કચેરી ખાતે રોપવામાં આવેલા ઝાડ છોડ તંત્રની બેદરકારીના કારણે સુકાઈ ગયા છે. તકેદારી અને સાવચેતીના અભાવે ઉત્તર ઝોનની કચેરી પાસે તેના પ્રાંગણમાં જ કચરાના ઢગલા અને શરાબની બોટલો, થેલીઓ, ગંદકી જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પર્યાવરણ બાબતે કેટલું જાગૃત છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય તેમ છે. શહેરમાં વિવિધ છોડની રોપણી, નિભાવણી અને માવજત માટે પાણીના ટેન્કરો પાછળ પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા દર વર્ષે લાખોના બજેટ મંજૂર કરાવવામાં આવે છે, અને આ કાયદો પર્યાવરણ કે શહેર કરતાં કોન્ટ્રાક્ટરોને વધુ થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. શહેરના કેટલાય બાગ બગીચાઓ તંત્રની જાળવણીના અભાવે બગડી રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર, વિપક્ષ અને જનતા પર્યાવરણ સંદર્ભે કેટલું ગંભીર બને છે. હાલ આજે અમે આવ્યા છીએ અહીંયા આગળ ઉત્તર ઝોન કચેરી, જે મામલતદાર કચેરી કહેવામાં આવે છે. આ કચેરીની અંદર દારૂની બોટલો તેમજ એટલું બધું જે ગંદકીનું સામ્રાજ્ય છે જેની કોઈ લિમિટ નથી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, તે સમય દરમિયાન આજે તમામ લોકો વિશ્વ પર્યાવરણ દિવસની અંદર ઝાડ અને જે ફૂલછોડ હોય છે તેઓને પાણી નાખતા નજરે પડે છે. પરંતુ આ ઉત્તર ઝોનની કચેરી જે મામલતદાર કચેરીમાં આવે છે, તે મામલતદાર શ્રી અહીંયા ગાડી ઉપર જ બેસે છે. પરંતુ અહીંયા ગાડી તમે આજુબાજુ તમે જોઈ શકો તો કે ઝાડવા જે સુકાઈ ગઈ હાલતમાં છે. અને આજે જે વિશ્વ પર્યાવરણ દિવસ છે તેવું લાગે છે કે આ મામલતદાર સાહેબ શ્રીને ખબર જ નથી. અને જ્યારે પણ આજે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ રૂપિયા ક્યાં નાખવામાં આવે છે તેનું કોઈ હિસાબ જ નથી. જો અમારી કોર્પોરેશનને તેમજ કમિશનર કલેક્ટરને અમારી એક નમ્ર વિનંતી કે આ ઉત્તર ઝોન કચેરીની અંદર તાત્કાલિક મુલાકાત લેવી જોઈએ અને આ જે ખર્ચ કર્યો છે અને ખર્ચ જે કરવામાં આવ્યો છે અને ખર્ચની જગ્યા ઉપર જે આજે તમે જોઈ રહ્યા છો કે બહુ જ ખરાબ અને કઠિન હાલત છે અહીંયા ગાડી, તો અમારી માંગ છે કે અહીંયા ગાડી આવીને ચેક કરો તેવી અમારી માંગ છે. જે તે જગ્યા ઉપર સરકારી અધિકારીઓ તેમજ જે તે સરકારી જે સુપરવાઇઝર હોય છે તેઓએ ધ્યાન આપવું જોઈએ. અને તેઓએ જે આજે તમે તમામ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો કે સીસીટીવી કેમેરા લાગેલ હાલતમાં છે, તો આની ચકાસણી કેમ કરવામાં નથી આવતી તેનું એક મુખ્ય કારણ છે, કારણ કે આ સરકારી અધિકારીઓ જ આ કૃત્ય કરી રહ્યા છે તેવું અમને લાગી રહ્યું છે.